નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે. આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે પછી અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. યુવાનો બાદ હવે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થતા જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ આવી જ એક દર્દનાક ઘટના સામે આવી છે. ખબરો અનુસાર અહીંયા અલીગંજ સ્થિત સિટી મોન્ટેસરી સ્કૂલ એટલે કે CMS માં ધોરણ 9 વિદ્યાર્થી કેમિસ્ટ્રીના ક્લાસમાં અચાનક બેભાન થઈ ગયો હતો અને આ દરમિયાન બાળકને ઉચકીને ટેબલ પર સુડાવવામાં આવ્યો, પરંતુ તેની હાલતમાં સુધારો થયો ન હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ત્યાં હાજર ડોક્ટરે જોયું કે તેના પલ્સ નથી. ડોક્ટરે કહ્યું કે બાળકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને CPR પણ આપવામાં આવ્યું હતું, તેમ છતાં પણ તેને બચાવી શક્યો ન હતો. આ ઘટનાથી તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અંગે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે લખનૌ CMSના કેમિસ્ટ્રી શિક્ષક નવીન કુમારે જણાવ્યું કે તેઓ કેમિસ્ટ્રીનો ક્લાસ લેવા ગયા હતા અને આ દરમિયાન 9મા ધોરણનો વિદ્યાર્થી આતિફ સિદ્દીકી અચાનક જ બેભાન થઈ ગયો હતો. મેં તરત જ તેને ઉપાડીને ટેબલ પર સુડાવી અને સ્કૂલની નર્સને બોલાવી હતી. और ये अपना सेल्फ स्टडी कर रहा था, फिर हमने बच्चों के जिनके डाउट्स थे उनके क्लियर करे थे. एकदम से ऑल ऑफ सडन देखा ये जमीन पे गिर गया और मैं फौरन दौड़ा. बच्चे सब गए कि देखिए आतिफ को क्या हो गया सर, और जब तक कि फिर मैंने अपने हाथों में उठाया उसको, टेबल पे रखा और ट्राई किया उसको पंप करने का काफ़ी, और एक बार उसे सांस खींची. उसके बाद तो उसने हाथ पैर एकदम डाल दिए और फिर हमने अपनी नर्स को बुलाया डिस्पेंसरी से. उन्होंने बोला कि जल्दी से हॉस्पिटल ले चलिए इसको. हम लोग हॉस्पिटल लेकर गए, एक नियर बाई नर्सिंग होम में लेकर गए, तो वहाँ पर एक सीनियर डॉक्टर थी. उन्होंने बोला कि इसको फ़ौरन आप नारी ले गए, तो पेशेंट शुड बी रेस्ट नारी हॉस्पिटल, बट आई कैन नॉट फाइंड हिज पल्स राइट नाउ, तो प्रोबेबली यू विल गेट अ फ्लैट लाइन इफ दे विल डायग्नोज. आज दिनांक 20/9/2023 को थाना क्षेत्र अलीगंज में स्थित CMS सेक्टर ओ का छात्र आतिफ सिद्दीकी पुत्र अनवर का देहांत हुआ है. 12:15 के आसपास जब क्लास में बैठ रहा था उनको सांस लेने में दिक्कत हुआ, कुछ ही समय बाद वो बेहोश भी हो गया था. स्कूल अथॉरिटीज द्वारा उनको तुरंत ही लारी हॉस्पिटल लेके गया था, फिर वहां पर उनको मृत घोषित किया गया है. मृत्यु का कारण अभी स्पष्ट नहीं हुआ है, बॉडी को पोस्टमार्टम हेतु भेजा गया है. अग्रिम विधिक कार्रवाई किया जा रहा है, मौके पे शांति है. સ્કૂલની નર્સે આવીને જોયું અને કહ્યું કે બાળકને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવો પડશે. આ પછી વિદ્યાર્થીને આરુષિ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સિનિયર ડોક્ટરે બાળકને તપાસ્યો અને કહ્યું કે તેઓ તરત જ બાળકને લોરી મેડિકલ સેન્ટર લઈ જાય. આ પછી અમે લોરી મેડિકલ સેન્ટર લઈ ગયા, જ્યાં ડોક્ટરે જોયું કે બાળકના ધબકારા ચાલી રહ્યા નથી. રિપોર્ટ અનુસાર આ મામલે CMS સ્કૂલના પ્રિન્સિપલ જ્યોતિ કશ્યપે પણ જણાવ્યું કે સ્કૂલમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે. શાળાના શિક્ષક અને નર્સ તરત જ ધોરણ 9ના વિદ્યાર્થી આતિફ સિદ્દીકીને તેમની કારમાં મેડિકલ સેન્ટર લઈ ગયા હતા. ત્યાં સુધીમાં બાળકના પિતાને પણ ફોન પર જાણ કરવામાં આવી હતી. તેઓ આરુષિ મેડિકલ સેન્ટર પર પણ પહોંચી ગયા હતા. ત્યાં ડોક્ટર બાળકને CPR આપ્યું, પરંતુ તેના પછી પણ બાળક હોશમાં આવ્યો ન હતો. આ પછી ડોક્ટરે જણાવ્યું કે બાળકને હાર્ટ એટેક આવ્યો છે. આ પછી લોરી કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ ત્યાંની એમ્બ્યુલન્સમાં ટીચર અને નર્સ બાળકને ઓક્સિજન સિલિન્ડરની સાથે લોરી હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમરજન્સી રૂમમાં પહોંચતા જ ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર SMC પરિવાર આ ઘટનાથી આઘાત અને દુઃખી છે. અમે આ મુશ્કેલ સમયમાં બાળકના પરિવારની સાથે છે અને કોઈ પણ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે તૈયાર છે. તો બીજી તરફ અહેવાલ અનુસાર આ મામલે વિદ્યાર્થીના પિતાએ એવું જણાવ્યું છે કે મને કંઈક શંકા હતી, એટલા માટે હું પોસ્ટમોર્ટમ કરાવી રહ્યો છું. રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે વિદ્યાર્થીના પિતા અનવર સિદ્દીકીએ પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યું કે તેમનું બાળક CMS સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને મને
12 થી 12:30 ની દરમિયાન શાળામાંથી ફોન આવ્યો કે તમારો પુત્ર શાળામાં પડી ગયો છે, તેને આરુષિ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે। આ સાંભળીને હું મારા ભાઈ ફારુક સાથે તરત જ આરુષિ મેડિકલ સેન્ટર પહોંચ્યો હતો। હું ત્યાં પહોંચ્યો ત્યારે મારો દીકરો આવ્યો ન હતો। મારા આવ્યાના 5 મિનિટ બાદ તેઓ પુત્ર સાથે ત્યાં પહોંચ્યા હતા। જ્યારે ડોક્ટરે તેને જોયું ત્યારે તેઓએ કહ્યું કે તેના ધબકારા નથી ચાલી રહ્યા, તેને તરત જ લોરી હોસ્પિટલ લઈ જાઓ। અમે તરત જ તેને લોરી મેડિકલ કોલેજ લઈ ગયા હતા ને ત્યાં પણ ડોક્ટરે કહ્યું કે બાળકના ધબકારા નથી। ત્યાં તેને સાજા થવા માટે ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો, પરંતુ રિકવરી થઈ શકી ન હતી। બાળકનું શાળામાં જ મૃત્યુ થઈ ગયું હતું। મારો પુત્ર ક્યારે બીમાર થયો નથી ને તેને ક્યારે તાવ પણ આવ્યો નથી। મને શાળા પ્રશાસન પર શંકા જાય છે। શાળા વહીવટી તંત્ર દ્વારા બે બાબતો કહેવામાં આવી હતી। એકવાર એવું કહેવામાં આવ્યું કે બાળક જમીન પર રમી રહ્યો હતો ને ત્યારે પડી ગયો હતો, તો બીજી વખત બાળક ક્લાસમાં પડ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં મને શંકા થઈ છે, કારણ કે બે બાબતો પ્રકાશમાં આવી છે અને આ કારણોસર મેં પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કર્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।